સાસુ અને વહુની ઘણું બધું જીવન ઉપયોગી જ્ઞાન આપતી અને જીવનમાં પરિવર્તન લાવી દે તેવી આ કહાનીમાં તમારું સ્વાગત છે મિત્રો. રિદ્ધિની ઉંમર 24 વર્ષની થઈ ચૂકી હતી. 2 વર્ષથી તેના લગ્ન માટે પાત્ર જોવાનું ચાલુ કરી દીધું હતું, પરંતુ રિદ્ધિને પસંદ પડે તેવો છોકરો હજુ સુધી જોયો ન હતો. રિદ્ધિની કોલેજ ચાલુ હતી અને આ વર્ષે જ પૂરી થવાની હતી. એવામાં એક છોકરો રિદ્ધિને પસંદ આવ્યો અને છોકરાને પણ રિદ્ધિ પસંદ આવી, એટલે વાત આગળ વધી અને પછી બંનેની સંમતિથી તે બંનેની સગાઈ કરી અને રિદ્ધિની કોલેજ પૂરી થાય પછી લગ્ન ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું. ખૂબ ધૂમધામથી લગ્ન કરવામાં આવ્યા. લગ્નના 1 મહિના પછી રિદ્ધિ પહેલી વખત પિયર રોકાવા માટે આવી હતી ત્યારે તેનું મોઢું જોઈને પિતા સમજી ગયા કે દીકરીનો ચહેરો કંઈક છુપાવી રહ્યો છે. આખો દિવસ બધા ભેગા મળીને વીત્યો. પછી રાત્રે એકાંતમાં દીકરી પાસે જઈને પિતાએ પૂછ્યું, બેટા તારો ચહેરો કેમ આવો છે, તને કંઈક થયું છે? દીકરીએ નારે ના કંઈ જ નથી થયું એમ કહ્યું. પિતાએ ફરી પૂછ્યું ત્યારે દીકરીએ બધી વાત કરી અને પછી કહ્યું કે મારા અને મારા સાસુ વચ્ચે જરા પણ બનતું નથી. પતિ સસરા બધા ખૂબ જ સારા છે, પરંતુ સાસુ બહુ જ ખરાબ છે, વાત વાતમાં ટોક ટોક કર્યા કરે છે. દીકરીના પિતાને આ થોડી ગંભીર વાત લાગી એટલે કહ્યું કે હું તને આ વાતનું સોલ્યુશન કાલે કહીશ, અને પોતાના રૂમમાં જતા રહ્યા. દીકરી પણ સૂઈ ગઈ. બીજા દિવસે સવારે જાગીને તૈયાર થઈ નાસ્તો કર્યો. તેના પિતા પણ તૈયાર થઈને આવ્યા અને નાસ્તો કર્યો અને દીકરીને કહ્યું કે હું તને આજે તારા પ્રોબ્લેમનું સોલ્યુશન આપી દઈશ. પિતાએ તેને કહ્યું કે બેટા તારે તારા સાસુ દુશ્મન બરાબર છે, પણ કહેવાય છે કે દુશ્મનને હરાવવો હોય તો તેને સારી રીતે જાણવો પડે. તું તારી સાસુ સાથે 3 મહિના સુધી હું કહું તેમ રહેજે, અને પછી આપણે તારા સાસુ અને તારા ઘર વિશે બધું જાણીને પછી કેસ કરીશું અને બધાને ફસાવી દઈશું. દીકરીને પણ લાગ્યું કે 3 મહિનાનો જ સવાલ છે, તો તેને હા પાડી અને કહ્યું પણ મારે રહેવાનું કેવી રીતે એ તો કહો. ત્યારે તેના પિતાએ જવાબ આપતા કહ્યું કે જો તારે 3 મહિના સુધી તારા સાસુ અને ઘરના બધા લોકો સાથે એકદમ પ્રેમથી રહેવું પડશે, તું એક આદર્શ વહુ બનીને રહેજે, અને તારા સાસુ કંઈ પણ કહે તો તેની સામે બોલતી નહીં, અને હા સાસુની ખૂબ જ સેવા કરજે જેથી બધાને એવું લાગે કે તું એક આદર્શ વહુ છે અને એ લોકો જ ખરાબ છે, અને 3 મહિના થાય એટલે પછી આપણે મેં કહ્યું તેમ કરીશું. દીકરી થોડા દિવસ રોકાઈને ફરી પાછી સાસરીમાં રહેવા માટે ગઈ. સાસરીમાં ગયા પછી રિદ્ધિ એકદમ જાણે બદલાઈ ગઈ. જે વહુને સાસુની વાતો નહોતી ગમતી તે હવે બધું મૂંગા મોઢે સહન કરવા લાગી અને તેના સાસુની ખૂબ સેવા કરવા લાગી. સાસુ કંઈ કહે તો તે સાંભળી લે અને તેનો જવાબ ગુસ્સાની જગ્યાએ હસીને દેવા લાગી. વહુ આટલી બદલાઈ ગઈ એટલે એની સીધી અસર તેના સાસુ પર પણ પડી. સાસુને હવે તે વહુ ગમવા લાગી. તે બધા પડોશીના મોઢે પોતાની વહુના વખાણ કરવા લાગ્યા. સાસુને પગ દબાવી દેતી તેમજ મજા ન હોય ત્યારે ખૂબ સેવા કરતી, અને સામે પણ સાસુ કોઈ દિવસ વહુને ઊંઘ આવી હોય તો તે વહેલા જગાડી દેતા અને હવે તેની જગ્યાએ તે વહુને ઉઢાળી દેતા. આ બધું જોઈને વહુને તેની સાસુ સારી લાગવા લાગી. પિતાની વાતો પર હવે થોડો અવિશ્વાસ થવા લાગ્યો. વિચાર્યું કે એવું ન કરવું જોઈએ, અને એક દિવસ તેણે તેના પિતાને ફોન કર્યો ત્યારે સામે પિતાએ ફોન ઊંચક્યો અને કહ્યું, બોલ બેટા કેસ નથી કરવો ને હવે? દીકરીને આશ્ચર્ય થયું. તેને પિતાને કંઈક વાત નહોતી કરી, તેમ છતાં એમને કેવી રીતે ખબર પડી? તેને કહ્યું, ના મને હવે આ ઘર ખૂબ જ ગમે છે અને હું મારા સાસુની ફેવરેટ છું. પિતાએ હસીને કહ્યું, મેં તને પહેલાં એમ કહ્યું હોત કે તારે બધું સહન કરવું પડશે અને તારા સ્વભાવમાં પણ સુધારો કરવો પડશે, તો કદાચ તને હું પણ ખરાબ લાગ્યો હોત, પરંતુ તને સમયે જ શીખવાડી દીધું કે જો તું તારી જાતને બદલીશ તો તારી સાસુ પણ બદલાઈ જશે. જો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો મિત્રો.